આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિશેની સ્વાધ્યાય પોથીના પાઠ 6 સજીવોમાં શ્વસનનો અભ્યાસ કરીશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો. 1. કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઊર્જા મુક્ત થાય છે? જવાબ, કોષીય શ્વસન. 2. વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે. આ પર્ણરંધ્રો વનસ્પતિના ખાલી જગ્યામાં આવેલા છે? જવાબ, પર્ણ. 3. શ્વાસોચ્છવાસ એવી પ્રક્રિયા છે કે જે શક્તિ ઉત્પન્ન કરવા ખોરાકના કણોને તોડે છે અને કોષોને પાણી પૂરું પાડે છે. 4. ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ ખસે છે. જવાબ, અંદર અને નીચે. 5. અળસિયો અને દેડકો તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી, જવાબ, ભીની અને પાતળી છે. 6. કોલમ એની વિગતને કોલમ બી સાથે જોડો. તો અહીંયા જોડકા જોડવાના છે કે કયું પ્રાણી શેના દ્વારા શ્વસન કરે છે. 1. દેડકો એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. 2. માછલી, તો માછલી ઝાલર ફાટ દ્વારા શ્વસન કરે છે. ગાય એ નાક દ્વારા શ્વસન કરે છે. પતંગિયું શ્વસન છિદ્ર દ્વારા શ્વસન કરે છે. પ્રશ્ન 2. માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો. શ્વસન દર એટલે શું? જવાબ, એક મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે. 8. જારક શ્વસન કરતા સજીવોના નામ આપો. જવાબ, મનુષ્ય, ગાય, ભેંસ, દેડકા, વંદો, માછલી વગેરે જારક શ્વસન કરે છે. 9. કયા સજીવો અજારક શ્વસન કરે છે? જવાબ, ઈસ્ટ અને ફૂગ તથા કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. 10. સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કયો વાયુ મુક્ત થાય છે? જવાબ, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. 11. શારીરિક ક્રિયાઓ સાથે શ્વસન દરને શું સંબંધ છે? આરામદાયક કામ કરતી વખતે શ્વસન દર ઓછો અને મહેનત પડે તેવું કામ કરીએ ત્યારે શ્વસન દર વધારે હોય છે. 12. આપણને બગાસા શા માટે આવે છે? જ્યારે આપણને ઊંઘ આવે કે સુસ્તી અનુભવાય ત્યારે આપણને બગાસા આવે છે. 13. કયા તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન મળવાની પ્રક્રિયા થાય છે? જવાબ, શ્વસન તંત્ર દ્વારા રુધિરમાં ઓક્સિજન મળવાની પ્રક્રિયા થાય છે. 14. દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે, શા માટે? જવાબ, દિવ્ય દોડે ત્યારે તેના પગના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે અને તેમાં લેક્ટિક એસિડ ભરાય છે. તેથી દિવ્યને દોડની સ્પર્ધા દરમિયાન થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાય છે. 15. નાકને બંધ કરી મોં દ્વારા ઓક્સિજન લઈએ તો શરીરને શું નુકસાન થાય? જવાબ, આપણે મોં દ્વારા ઓક્સિજન લઈએ તો હવામાં રહેલા ઘણા બિનજરૂરી ઘટકો શરીરમાં જતા રહે છે અને નુકસાન થાય છે. 16. મનુષ્યના શ્વસનતંત્રના અંગોના નામ આપ્યા છે, તેમને ઉપરથી નીચેના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે નાસિકા કોટર, પછી મુખ ગુહા, પછી કંઠનળી, પછી શ્વાસનળી, પછી ફેફસા, એના પછી પાંસળીઓ અને છેલ્લે આવશે ઉરોદર પટલ. 17. શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી કેવા રંગનું બને છે? શા માટે? જવાબ, શિવાની ચૂનાના નીતર્યા પાણીમાં સ્ટ્રો વડે ફૂંક મારે છે તો પાણી દૂધિયા રંગનું બને છે કારણ કે તેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી રહેલી હોય છે, માટે તે દૂધિયા રંગનું બને છે. 18. કયા કયા જળચર સજીવો પાણીમાં ઓગળેલ ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે? જવાબ, માછલી, ઓક્ટોપસ, દેડકા, કેકડા, જીજિંગા જેવા જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસન કરે છે. 19. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? જવાબ, અળસિયું તેની ત્વચા દ્વારા શ્વસન કરે છે, તેથી તેને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. 20. દરિયામાં તેલના જહાજના અકસ્માત થવાને કારણે જળચર સજીવો મૃત્યુ પામે છે, શા માટે? જવાબ, જળચર સજીવો પાણીમાંના ઓક્સિજનનો શ્વસન તરીકે ઉપયોગ કરે છે અને જ્યારે દરિયામાં તેલ પડી જાય ત્યારે તેમને શ્વસન કરવામાં તકલીફ પડે છે અને તેમને ઓક્સિજન મળતો નથી, તેથી જળચર સજીવો મૃત્યુ પામે છે. 21. વનસ્પતિમાં મૂળમાં કયો ભાગ શ્વસનની ક્રિયામાં ભાગ ભજવે છે?
જવાબ, વનસ્પતિના મૂળનો મૂળ રૂમ ભાગ શ્વસન ક્રિયામાં ભાગ ભજવે છે. 22. વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે, આ વિધાન સમજાવો. જવાબ, આપણે હવામાંના ઓક્સિજનનો શ્વસન માટે ઉપયોગ કરીએ છીએ. જ્યારે વનસ્પતિ ખોરાક બનાવે ત્યારે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઓક્સિજન મુક્ત કરે છે, તેથી કહી શકાય કે વનસ્પતિ હવાને શુદ્ધ કરે છે. 23. ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે શું મુક્ત થાય છે? જવાબ, ખોરાકનું વિઘટન ઓક્સિજનની હાજરીમાં થવાથી શક્તિની સાથે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી મુક્ત થાય છે. 24. વાઇન અને બિયર બનાવવા કયો સજીવ કયા કયા પ્રકારનું શ્વસન કરે છે? જવાબ, વાઇન અને બિયર બનાવવા ઇષ્ટ સજીવ અજારક શ્વસન કરે છે. 25. ગ્લુકોઝનું આલ્કોહોલ વત્તા કાર્બન ડાયોક્સાઇડ વત્તા શક્તિ આપેલ સમીકરણ કયા પ્રકારનું શ્વસન દર્શાવે છે? શા માટે? જવાબ, ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર પામે છે. આ અજારક શ્વસન દર્શાવે છે. 26. ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું રૂપાંતર શેમાં થાય છે? જવાબ, ગરમ પાણીથી સ્નાન કરવાથી લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. વધુ કામ વખતે વધુ શક્તિની જરૂરિયાત રહે છે. 27. ભૂખ લાગવાની ક્રિયાનો દર ક્યારે વધુ હોય છે? જવાબ, જ્યારે આપણે ભારે પરિશ્રમ કરીએ ત્યારે ભૂખ લાગવાની ક્રિયાનો દર વધુ હોય છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.